અમદાવાદમાં થઈ રહ્યું છે, એને કારણે ટુ વ્હીલર રાઇડર્સ પોતાનો જીવ બચાવી શકે. સાથે સાથે હવે અમદાવાદમાં પેલો યુ ક્લેમ્પ વાપરતા થયા છે, જે ટુ વ્હીલરની આગળ એ લોકો લગાવતા હોય, જેને કારણે દોરી જો પડે તો ગળામાં ઇન્જરી ના થાય. મારી પોતાની મોટી બહેને આ જ રીતે ગળું કપાઈ ગયું હતું આજથી 20 વર્ષ પહેલા. તે દિવસથી આજની દિવસ સુધી હું એ વસ્તુ ભૂલી નથી શકતો. ઘણા લોકોને છેક વોકલ કોર્ડ સુધી ઇન્જરી થતી હોય અને જીવનું જોખમ હોય. હમણાં જ રિસન્ટલી એક દર્દી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ રહ્યા હતો અને અમે એને 15 દિવસ હોસ્પિટલમાં રાખીને એનો જીવ બચાવ્યો, કે જેમાં એની શ્વાસનળી પણ કપાઈ ગઈ હતી. અને એ પછી ચાઇનીઝ દોરી સામેનો બહુ જ મોટો કેમ્પેઇન બી અમે બધા લોકોને સાથે રહીને ચાલુ કરેલો છે. જ્યારે પણ આવી ઇન્જરી થાય ત્યારે એઝ અ ડોક્ટર તમારું શું સૂચન છે? કે અત્યારે જે સાંભળી રહ્યા છે, માની લો કે સેફ્ટી બેલ્ટ નથી બાંધ્યો અથવા યુ ક્લેમ્પ પણ નથી લગાવ્યો અને આ વખતે આવનારા 2-3 દિવસમાં ઉત્તરાયણમાં કોઈની ઇન્જરી થાય તો એ વખતે એમણે શું કરવાનું? મહદઅંશે જુદી જુદી જાતના અંગો ઇન્વોલ્વ થતા હોય છે. માત્ર હાડકાની કે માત્ર લોહીની નળીની ઈજા નથી હોતી, ઘણી બધી વખત શ્વાસનળીની ઈજા હોય છે, ઘણી બધી વખત પછી પડી જવાથી ફ્રેક્ચર થાય, છાતીમાં વાગે, પેટના અંદરના ભાગમાં વાગ્યું હોય જે બહારથી દેખાતું ના હોય. તો આવા દર્દીઓને તાત્કાલિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ, જ્યાં એમનું બધી જ રીતનું નિદાન થઈ શકે, બધી જ રીતની ટ્રીટમેન્ટ કરવાવાળા ડૉક્ટરો અવેલેબલ હોય. કારણ કે સમય બહુ મહત્વનો છે, જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે, કે જો ગોલ્ડન અવરમાં દર્દી સારી અને વ્યવસ્થિત જગ્યાએ ના પહોંચે તો જીવ ના પણ બચાવી શકાય. જે રાહદારી હોય, આજે માન લો કે કોઈનું ગળું કપાયું છે, કોઈની દોરીથી ઇન્જરી થઈ, તો એ વખતે એને શું કરવાનું અપાર્ટ ફ્રોમ કોલિંગ ધ એમ્બ્યુલન્સ ઇમિડિયટ બેસિસ પર? દર્દીનો શ્વાસ ચાલુ છે કે નહીં એ જોવું પડે. કારણ કે જો શ્વાસ ચાલુ ના હોય ને તો દર્દી તરત જ મરી જતો હોય છે. ઘણી બધી વખત એવું બી બનતું હોય છે કે 25-50-100 માણસો ભેગા થઈ ગયા હોય, એમાં કોઈ મેડિકલ કે પેરામેડિકલ માણસ લગભગ હોય જ, તો એની મદદ લે ને રાહદારી તો એ તરત જ કામ લાગે. તમારી પોતાની સારામાં સારી ઉત્તરાયણની યાદો જો તમારે અત્યારે વાગોળવાની હોય, વિચ હેઝ બીન ધ બેસ્ટ ફોન્ડ મેમરી ફોર યુ એઝ ફાર એઝ મકર સંક્રાંતિ ઇઝ કન્સર્ન, ડોક્ટર વિક્રમ શાહ? તમને નવી લાગશે કે હું ખાડિયામાં જન્મેલો છું અને ખાડિયાની ઉત્તરાયણ સારામાં સારી ઉત્તરાયણ ગણાય, અને એ પછી વર્ષો સુધી ખાડિયા રાયપુરમાં અમે ઉત્તરાયણ કરી છે. મારા દીકરાને ઓછો રસ હોવાથી હવે છેલ્લા 10-15 વર્ષથી અમે પણ નથી મનાવતા, પણ શરૂઆતના 35-40 વર્ષ ખાડિયામાં 5મા માળના ધાબે ખૂબ પતંગો ચડાયા અને ખૂબ મજા કરી. એટલે પેલું ગુચ્છો મુકેલવાની પણ એક આખી મજા હતી. અમે ખિસ્સામાં પિલ્લું લઈને જ ફરતા હોઈએ અને પતંગ જેવો ક્યાંક કપાઈને મળે એટલે અમે એને ચગાવી લઈએ. બિલકુલ સાચી વાત છે. હવે ક્યાંક એ બધો જે નાની નાની વસ્તુનો આનંદ હતો ને એ વિસરાયો હોય એવું લાગે. એ આનંદ વિસરાયો નહીં કહું, પણ એ લોકો હવે જુદી જગ્યાએથી આનંદ લે છે. A very happy Uttarayan to you and the staff of Shelby Hospitals. Thank you very much for being associated with Mirchi Uttarayan Safety Campaign. Thank you all.